નમસ્કાર કુમારસાડા સુલતાનપુરમાં આપનું સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પૃથ્વી આપણે જાણીએ છીએ કે સૂર્યમંડળના 8 ગ્રહોમાંથી માત્ર ને માત્ર પૃથ્વી જ એવો ગ્રહ છે જેમાં સજીવ સૃષ્ટિ છે સજીવોનો વાસ છે વાતાવરણ છે પાણી છે તો આપણી આ પૃથ્વી છે એ અવકાશની અંદર ફરતા અવકાશી પિંડોની જેમ ગોળ આકાર ધરાવે છે પણ આપણે ક્યારે એવો પ્રશ્ન મનમાં ઉદ્ભવે કે પૃથ્વીની અંદર શું છે આપણે રહીએ છીએ એ જમીન ઉપર રહીએ છીએ તો એની અંદર પણ કંઈક આવેલું છે તો એ પૃથ્વીની અંદર એટલે કે એની આંતરિક રચના કેવા પ્રકારની છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા છે પૃથ્વીનો આંતરિક ભાગ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો આ એક પૃથ્વી છે પૃથ્વી ડુંગળીની જેમ સ્તરની બનેલી છે જેવી રીતે ડુંગળીમાં એક ઉપર એક સ્તર ચડેલા હોય છે એવી રીતના આપણી પૃથ્વીને પણ એક ઉપર એક એમ સ્તર આવેલા છે આમાં આપણે પૃથ્વીના સ્તરો દર્શાવ્યા છે તો પૃથ્વીના સૌથી ઉપરના ભાગને પોપડો કહેવાય એની નીચે મેન્ટલનો ભાગ આવે છે એની નીચે બાહ્ય ભૂગર્ભ અને સૌથી અંદરમાં આંતરિક ભૂગર્ભ કેન્દ્ર એટલે કે આંતરિક ભૂગર્ભ ભાગ આવેલો છે પૃથ્વી નું સૌથી ઉપરનું સ્તર છે એને ભૂકવચ કહેવામાં આવે છે તે સ્તર સૌથી પાતળું અને 35 કિમી સુધી ફેલાયેલું હોય છે આ સૌથી ઉપરનું પડ છે જેને આપણે ભૂકવચ કહીએ છીએ એને બીજા અર્થમાં બીજા નામમાં શિયાળ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એ ભાગ ઉપર મોટા ભાગે સિલિકા અને એલ્યુમિનિયમ ધાતુ જોવા મળે છે એના પછીનું સ્તર આવે છે મહાસાગરનું કવચ મહાસાગરના કવચને સીમા તરીકે ઓળખવામાં આવે છે સીમા એટલે મહાસાગરનું જે કવચ છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોવાથી એને સીમા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી મહાસાગર કવચની બરોબર નીચે મેન્ટલનો ભાગ આવેલો છે જે 2900 કિમી સુધી ઊંડાઈ સુધી ફેલાયેલો હોય છે આ મેન્ટલના ભાગમાં એની નીચે સૌથી આંતરિક ભાગ એટલે કે ભૂગર્ભ ભાગ આવેલો છે જેની ત્રિજ્યા 3500 કિમી જેટલી છે ભૂગર્ભ ભાગમાં નિકલ અને ફેરસ મોટા ભાગે આવેલું હોય છે એટલે એને નિફે તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વીના કેન્દ્રીય ભૂગર્ભમાં પૃથ્વીનું તાપમાન ત્યાંનું દબાણ અને પદાર્થોની ઘનતા છે એ સૌથી વધારે જોવા મળે છે તો બાળ મિત્રો આપણે પૃથ્વીના આંતરિક ભાગ વિશે આજે જાણ્યું તમે તમારી નોટબુકમાં પૃથ્વીના સ્તરોની આકૃતિ દોરી તમારા શબ્દોમાં સ્તરનું વિવરણ લખજો ત્યાર પછીના પીરિયડમાં આપણે ફરી મળીશું નમસ્કાર